આપણે પૂરક ગણની વાત કરી હતી અને એના દાખલા જે છે શરૂઆતનો એક દાખલો બીજો દાખલો જે છે જોયો તો કે પૂરક ગણ કોને કહેવાય તો ગણ એ જે છે સાર્વત્રિક ગણ યુ નો ઉપગણ હોય ગણ એ જે છે સાર્વત્રિક ગણ યુ નો ઉપગણ હોય તો ગણ એ ડેશ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ નોટ બિલોંગ્સ ટુ એ કે એમાં છે એના સિવાયના ઘટકો યુ ના ગણ એના ઘટકો સિવાયના યુ માં જે ઘટકો છે એનાથી બનતો ગણ અને એનો પૂરક ગણ કહેવાય અને એ ડેશ વડે દર્શાવાય આપણે વેન આકૃતિ પણ જોઈ હતી કે આ સાર્વત્રિક ગણ યુ છે આની અંદર આ ગણ એ હોય તો જે એ સિવાયનો ભાગ જે હોય તો યુ નો એ સિવાયનો ભાગ જે છે આ આ ગણ આ ગણને કહેવાય એ ડેશ એટલે કે એનો પૂરક ગણ કેટલા કેટલા ગુણધર્મો છે એ પેલા જોઈએ અને પછી સધ્યના દાખલા તરફ આપણે જઈએ તો પૂરક ગણના ગુણધર્મો જે છે પૂરક ગણના ગુણધર્મો પહેલી જે વાત છે પેલો ગુણધર્મ જે છે કે એ યોગ એડેસ બરાબર યુ અને બીજી જે વાત છે એ છેદ એડેસ બરાબર ફાઈ ગુણધર્મ આપણે બરાબર સમજીએ તો પેલો ગુણધર્મ કે એ અને એડેસ આપણે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકીએ કે આ એ છે આ રેડ ભાગ જે છે એડેસ છે આ એ અને એડેસ બંને મળીને શું બનાવે છે તો આખો ગણ સાર્વત્રિક ગણ યુ એટલે એ યોગ એડેસ બરાબર થાય યુ એના પછીની બીજી વાત એ છેદ એડેસ એ એટલે આગળ અને એડેસ એટલે આ જે બહારનો રેડ ભાગ છે તો બંનેમાં શું સામાન્ય છે કોમન શું છે તો બંનેમાં કાંઈ કોમન છે નહીં આ અને આ બંનેમાં કાંઈ સરખા ઘટકો છે નહીં એ અને એડેસના ઘટકો એકદમ અલગ છે એટલે બંનેના છેદ શું થાય તો કે ફાઈ એટલે આ છે કેળો ગુણધર્મ એ યોગ એડેસ બરાબર યુ અને એ છેદ એડેસ બરાબર ફાઈ એના પછીની બીજી વાત કહીએ કે બીજો એક ગુણધર્મ છે એ ડેસ એનો ડેશ બરાબર થાય ફરીથી એ અહીંયા આ એ ડેશ એ જે છે ગણ એનો પૂરક ગણ શું છે તો કે એ ડેશ બરાબર એ સિવાયનું હવે આ એ ડેશ નો પૂરક ગણ લઈએ એ ડેશ નો પૂરક ગણ એટલે કે આના સિવાયનું શું છે તો કે એના સિવાયનું શું છે તો કે એના સિવાયના જે સભ્યો વધે છે યુ માં કયા છે તો કે એના એટલે એ ડેશ નો ડેશ બરાબર શું થાય એટલે ફરીથી એ એટલે આ છે ગુણધર્મ નંબર 2 એના પછીની વાત કરીએ તો ફાઇ ડેસ બરાબર યુ અને યુ ડેસ બરાબર ફાઇ ખાલી ગણ નો પૂરક ગણ કે દાખલા તરીકે આ છે આ આપણે યુ લીધો આ સાર્વત્રિક ગણ યુ છે હવે આનો પૂરક ગણ લે યુ ડેસ અથવા પહેલા વાત કરીએ ફાઇ ડેસ ની ફાઇ ડેસ એટલે ખાલી ગણ નો પૂરક ગણ તો ખાલી ગણ જે છે એટલે ખાલી ગણ માં સભ્ય ક્યાં હોય કાંઈ ન હોય ખાલી ગણ માં કોઈ સભ્ય હોય નહીં હવે એના સિવાયના યુ માં ક્યાં સભ્ય છે તો એના સિવાયના તો આખો યુ છે યુ ના બધા જ સભ્યો એટલે કે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોતું તો આ પ્રમાણે લખી શકીએ કે યુ બરાબર આપણે લખીએ 1 2 3 4 5 આ યુ હવે હું લખું 5 5 એટલે શું તો કે 5 એટલે ખાલી ગણ જેમાં એક પણ સભ્ય ન હોય તો આપણે જે આ શરત છે કે એ ઉગણ યુ થવો જોઈએ તો અહીં 5 ઉગણ યુ તો છે કારણ કે આપણો આ તો જૂનો ગુણધર્મ છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉગણ છે હવે આ 5 ઉગણ યુ છે હવે આનો આપણે પૂરક ગણ લઈએ 5 ડેશ તો 5 ડેશ બરાબર શું થાય તો કે 5 ડેશ એટલે 5 ની અંદર આવેલા ઘટકો છે એના સિવાયના યુ ના ઘટકો આ 5 ની અંદર તો એક પણ ઘટક છે નહીં તો એના સિવાયના ક્યાં છે યુ ના તો એના સિવાયના એટલે બધા જ એટલે શું તો કે બધા જ એટલે કે 1 2 3 4 અને 5 જે આપણે અહીં ઘટકો લીધા છે એ યુ તો એનો અર્થ એવો થયો કે માટે 5 ડેશ બરાબર શું થાય તો કે 5 ડેશ બરાબર થાય યુ અને એમાં જ બીજી વાત છે યુ ડેશ બરાબર થાય યુ ડેશ એટલે શું તો કે આ યુ જે છે સાર્વત્રિક ગણ છે હવે સાર્વત્રિક ગણ નો પૂરક ગણ એટલે આના સિવાયનો યુ માં શું છે યુ સિવાયનો યુ માં કઈ હોય નહીં યુ એટલે આખો આગળ છે હવે યુ જે છે આનો ડેશ લઈ આપણે તો આનો ડેશ મળશે આપણે ખાલી ગણ કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આ લેવું લઈ શકાય કે યુ બરાબર લઈ આપણે કે 1 2 3 4 અને 5 આ યુ હવે યુ એટલે શું
तो के यू ઉપગણ યુ તો થાય દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે એટલે આ તો થવાની શરત આપણે આ યુ જે છે આમાં પૂરક ગણ જોઈએ છે એટલે કે યુ ડેશ યુ ડેશ તો આ યુ જે છે એની અંદર યુ માં હોય એના સિવાયના ઘટકો હવે યુ માં યુ સિવાયના કોઈ ઘટકો છે નહીં એટલે કે યુ ડેશ બરાબર શું થાય તો કે 5 અને ડાયરેક્ટ ઇન્ટેરિયર ગણ તો આ યુ છે અને આના સિવાયના ઘટકો યુ માં ક્યાં છે તો એના સિવાયના કોઈ ઘટકો ન હોય એટલે કે 5s બરાબર u અને u ડેશ બરાબર 5 જો આને શબ્દમાં બોલવું હોય તો આમ બોલાય કે ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ થાય અને બીજું સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ થાય બરાબર એટલે આ છે એના ત્રણ ગુણધર્મો એના પછીની એક વાત છે ડ મોર્ગનના નિયમ જે છે કે ડ મોર્ગને આપેલ નિયમ જે છે એ નિયમ આ પ્રમાણે છે કે પહેલો નિયમ છે કે a યોગ b નો ડેશ a યોગ b નો ડેશ આના બરાબર થાય a ડેશ છેદ b ડેશ અને બીજો ગુણધર્મ જે છે એ આ પ્રમાણે છે કે a છેદ b નો ડેશ આના બરાબર થાય a ડેશ યોગ b ડેશ બરાબર સમજો આપણે કે દમરપણના નિયમમાં શું કહે છે તો કે a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ અને a છેદ b નો ડેશ બરાબર શું થાય તો કે a ડેશ યોગ b ડેશ હવે આ જે નિયમો છે એની સાબિતી આપણે વેન આકૃતિની મદદથી સમજવી હોય તો સમજી શકીએ દાખલા તરીકે આપણે એક જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ પહેલા કે અહીંયા આપેલ છે a યોગ b નો ડેશ a યોગ પહેલી જે પ્રૂફ છે એ આપણે જોઈએ કે a યોગ b આનો ડેશ બરાબર શું થાય તો a ડેશ છેદ b ડેશ હવે આપણે આને વેન આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે a યોગ b નો ખરેખર ડેશ એટલે શું તો જો આ જે છે અહીંયા આ સાર્વત્રિક ગણ u છે આ ગણ a છે અને આ ગણ b છે હવે આપણને ખબર છે કે a યોગ b એટલે શું તો કે a માં હોય અથવા b માં હોય આ ગણ a હોય અને આ ગણ b હોય તો આ જે છે એ a યોગ b થાય આ શું થયું તો કે a યોગ b હવે a યોગ b નો ડેશ એટલે શું તો કે a યોગ b નો પૂરક ગણ એટલે a યોગ b જે છે આનો પૂરક ગણ લઈએ તો આના સિવાયનો ભાગ એના સિવાયનો ભાગ કયો આવે તો કે આના સિવાયનો ભાગ જે છે એ આ થાય આના સિવાયનો ભાગ જે છે એ આ બનશે બરાબર છે જે આ રેડ આ 12 નો ભાગ જે છે આને શું કહેવાય તો કે આને કહેવાય a યોગ b નો ડેશ બરાબર છે એટલે આ ડાબી બાજુ છે હવે મારે આને દર્શાવવું છે આને દર્શાવી દીધા આપણે આને આપણે દર્શાવવું છે કે ફરીથી શરૂઆત કરીએ a ડેશ છે b ડેશ જોઈએ છે તો આપણે વેન આકૃતિ દર્શાવીએ કે સાર્વત્રિક ગણ u માં આ ગણ જે છે a છે અને આ ગણ જે છે b છે હવે a ડેશ છેદ b ડેશ જોઈએ છે આપણે પહેલા a ડેશ દર્શાવીએ a ડેશ એટલે શું તો કે a ડેશ એટલે a સિવાયનો ભાગ આમાં a સિવાયનો ભાગ કયો છે તો કે આ જે છે ને બરાબર સમજો આપણે a સિવાયનો ભાગ શું થાય તો કે આ જે છે હું કીધું તો કે a ડેશ અને કહેવાય a ડેશ બરાબર છે બીજું b ડેશ એટલે શું તો કે b સિવાયનો ભાગ આ b સિવાયનો ભાગ કયો છે તો કે આ b જે છે આ b ની બહારનો ભાગ હવે b ની બહારનો ભાગ એટલે શું થાય તો કે આ ભાગ થયો અહીંથી આ ભાગ થયો બરાબર છે આ રેડ જે છે શું થયું કે આ b ડેશ છે હવે એ બંનેનો છેદ ગણ a ડેશ અને b ડેશ બંનેનો છેદ ગણ a ડેશ ને b ડેશ બંનેનો છેદ ગણ a ડેશ ને દર્શાવ્યો તે બ્લેક માર્કર થી દર્શાવ્યો અને b ડેશ દર્શાવ્યો એ રેડ માર્કર થી દર્શાવ્યો હવે બંનેનો છેદ એટલે શું a ડેશ છેદ b ડેશ એટલે બંનેમાં સરખું હોય આ બંનેમાં સરખું હોય એટલે કે જો આના જ્યાં જ્યાં દેખાય આપણે કે બંને આવે છે દાખલા તરીકે આ જે અહીંયા રેડ અને બ્લેક બે છે એટલે આ ભાગ જે છે આ શું થયો
तो के ए डेस छे बी डेस अहीं थी लई आना थी बार मा भाग आ बार मा तमाम प्रदेश जे छे हुं के तो के ए डेस छे बी डेस अहीं आपण जो जे ए डेस छे बी डेस એટલે છે તો કે આ બર એટલે એનો અર્થ એવો થયો કે એ યુ બી નો ડેસ બરાબર થાય તો કે એ ડેસ છે બી ડેસ આ ગામડ નો પહેલો નિયમ આ પ્રમાણે બીજાની પણ સાબિતી આપી શકાય પણ આપણે સાબિતીની જરૂર નથી એ છે યાદ રાખી શકો એ છે બી નો ડેસ બરાબર એ ડેસ યોગ બી ડેસ છે ઉપર ડેસ હોય તો યોગ હોય તો એ છેદ થઈ જાય છેદ હોય તો યોગ થઈ જાય અને બંનેને અલગ અલગ ડેસ લાગે તો આ જે છે દમર્ગનો નિયમ છે આપણે આગળ સંધિના દાખલામાં સાબિત કરવાનો પણ આવશે કે દાખલામાં રકમ આપેલી હોય કે એ બરાબર આ છે બી બરાબર આ છે ગણ સાર્વત્રિક ગણ આપેલો હોય અને કે દમર્ગનો નિયમ ચકાસો તો આપણે આ પેલા મેળવવું પડે કે એ યોગ બીનો ડેસ શું થાય પછી એ ડેસ છે બી ડેસ મેળવવું પડે બંને કેવા મળશે સમાન પણ એ આપણે આગળના સંધિના દાખલામાં આવશે ત્યારે જોશું તો આ જે છે પૂરક ગમરા ગુણધર્મ પહેલો ગુણધર્મ એ યોગ એ ડેસ બરાબર યુ બીજો ગુણધર્મ એમાં જ એ છે એ ડેસ બરાબર 5 એના પછી એ ડેસ નો ડેસ એટલે પૂરક ગણ નો પૂરક ગણ ફરીથી ગણ એ થાય 5 ડેસ બરાબર યુ અને યુ ડેસ બરાબર 5 અને દમર્ગના નિયમમાં એ યોગ બી નો ડેસ બરાબર એ ડેસ છે બી ડેસ અને એ છે બી નો ડેસ બરાબર એ ડેસ યોગ બી ડેસ હવે આપણે સાધ્યના દાખલામાં જઈએ તો અધ્યાય 1.5 નો દાખલા નંબર 1 5 6 7 8 9 એટલે કે a' બરાબર શું થાય તો
એ ડેસ બરાબર થાય 5 6 7 8 અને 9 આ યુ ના એવા ઘટકો જે છે કે જે એ સિવાયના છે એના પછી ક્રમ નંબર 2 જે છે અહીંયા બી ડેસ બી ડેસ એટલે શું તો કે બી ડેસ એટલે બી ગણ બી ની અંદર જે ઘટકો આવેલા છે એના સિવાયના યુ માં કયા ઘટકો છે તો ગણ બી ની અંદર કયા કયા છે 2 4 6 8 ત્યારે યુ માં 1 થી લઈને 9 આના સિવાયના બી સિવાયના બી બી ની અંદર 2 છે અહીંયા 1 છે 1 નથી તો 1 આવશે 1 ત્યારબાદ 2 નહીં આવે કારણ કે 2 જે છે બી ની અંદર છે પછી 3 4 4 નહીં આવે 4 બી માં છે પછી કોણ આવશે તો કે 5 પછી 6 6 નહીં આવે 6 અંકાંક તો કે બી માં છે 7 7 બી માં નથી તો આવશે 8 8 બી માં છે તો બી ડેસ માં નહીં આવે અને છેલ્લે 9 જે છે એ આની અંદર આવશે કે બી સિવાય એટલે 2 4 6 8 સિવાયના ઘટકો અહીં કયા કયા તો કે એના સિવાયના યુ માં 1 3 5 7 અને 9 તો આ વણજો બી ડેસ એના પછી ત્રીજું એ યોગ સી નો ડેસ મેળવવો છે એ યોગ સી નો ડેસ મેળવવો છે પણ એ યોગ સી નો ડેસ મેળવવા માટે પહેલા એ યોગ સી મેળવવો પડશે બરાબર તો આપણે લખીએ એ યોગ સી મેળવીએ એ અહીં એ યોગ સી બરાબર એ એટલે શું તો કે ગણ એ જે છે 1 2 3 4 યોગ સી એટલે કે 3 4 5 અને 6 તો આનો યોગ કરી દઈએ એ માં હોય અથવા સી માં હોય તો તમામ ઘટકોથી બનતો ગણ શું થાય તો કે 1 2 3 4 આ ઘટકો આવશે એના સિવાયના 3 અને 4 અહીં આવી ગયા ફરીથી લખવાની જરૂર નથી તો એના પછી કોણ કોણ આવશે તો કે 5 અને 6 તો આ ગણ થયો એ યોગ સી બરાબર છે હવે એ યોગ સી નો ડેસ એટલે કે એ યોગ સી નો ડેસ એનો અર્થ એવો થયો કે એ યોગ સી સિવાયના ઘટકો યુ માં કયા કયા છે તો પેલા તો એ યોગ સી માં કયા કયા ઘટકો છે તો 1 થી લઈને 6 તો આના સિવાયના યુ માં કયા હોય તો 1 થી 6 સિવાયના વચ્ચે 7 8 અને 9 તો એ યોગ સી નો ડેસ બરાબર થાય 7 8 9 બરાબર તો આ છે ક્રમ નંબર દાખલા નંબર 3 એના પછી ક્રમ નંબર 4 જે છે એ યોગ બી નો ડેસ એ યોગ બી નો ડેસ તો એ યોગ બી નો ડેસ એટલે પહેલા આપણે એ યોગ બી મેળવવો પડે પહેલા એ યોગ બી મેળવવો પડે પછી એ યોગ બી નો ડેસ મળે તો આપણે લખીએ કે અહીંયા એ યોગ બી બરાબર એ એટલે ગણ છે 1 2 3 અને 4 યોગ બી એટલે 2 4 6 8 2 4 6 અને 8 તો માટે એ યોગ બી બરાબર શું થાય તો કે એ માં હોય અથવા બી માં હોય તેવા તમામ ઘટકો થી બનતો ગણ એટલે કે 1 2 3 4 આ તો આવશે એના સિવાયના આ ઘટકો 2 અહીં આવી ગયા ફરીથી નથી લખતા 4 પણ આવી ગયા તો ફરીથી નથી લખવાનું તો બાકી કોણ કોણ રહ્યું તો કે 6 અને 8 એટલે કે 1 2 3 4 6 8 આ થયો એ યોગ બી હવે આપણે જોઈએ છે શું તો કે એ યોગ બી નો ડેસ એટલે કે એ યોગ બી સિવાયના ઘટકો આના સિવાયના ઘટકો યુ માં ક્યાં છે તો કે 1 2 3 4 6 અને 8 આના સિવાય શું હોય જોયું તો કે 1 2 3 4 એના સિવાય 1 5 હોય દો પછી 7 અને 9 5 7 અને 9 કારણ કે યુ ની અંદર 1 થી 9 સુધીના ઘટકો જ્યારે આમાં 1 2 3 4 6 અને 8 આના સિવાય એના સિવાયના કયા કયા હોય છે તો કે 5 7 અને 9 તો આ થયો એ યોગ બી નો ડેસ એના પછીની વાત કરીએ ક્રમ નંબર 5 ની તો પાંચમો દાખલો જે છે એ ડેસ નો ડેસ એ ડેસ નો ડેસ આપણને ખબર જ છે હમણાં ગુણધર્મમાં સાહેબ આપણે વાત કરી હતી કે એ ડેસ નો ડેસ શું થાય તો કે એ થાય ફરીથી પણ છતાં પણ આપણે જો આની સામેથી જોતી હોય તો આપણે અહીં લખી શકીએ કે અહીં એ બરાબર શું છે તો કે એ બરાબર છે 1 2 3 4 માટે એ ડેસ શું થાય છે તો કે એ ડેસ આપણે પહેલા જ પ્રશ્નમાં પૂછ્યો હતો મેળવો પડશે આપણે એ સિવાયના યુના ઘટકો એ સિવાય યુના ઘટકો કયા કયા છે તો કે 5 6 7 અને 8 અને 9 બરાબર છે હવે ફરીથી
આ એ ડેશ તો મેળો હવે એ ડેશ નો ડેશ જોઈએ છે એટલે આનો ડેશ તો માટે શું થાય તો કે હવે આ એ ડેશ છે એનો ડેશ એના બરાબર શું થાય તો કે આના સિવાયના યુ માં ક્યાં ઘટકો છે યુ બરાબર 1 થી લઈને 9 છે જ્યારે એ ડેશ બરાબર શું છે તો 5 6 7 8 9 હવે 5 6 7 8 9 સિવાયના યુ માં ક્યાં ઘટકો છે તો કે 1 થી લઈને 4 એટલે આના બરાબર શું થાય તો કે 1 2 3 અને 4 પણ ખરેખર આ તો શું છે તો આ તો એ છે એટલે માટે હવે લખી શકાય કે એ ડેશ નો ડેશ બરાબર શું થાય તો કે એ તો આ જે છે ક્રમ નંબર 5 છે અને એના પછી છેલ્લો દાખલો જે છે b - c નો ડેશ તફાવત ગણ આપણે યાદ કરીએ b - c અને પછી એનો ડેશ તો પહેલા b - c મેળવવો પડે તો લખીએ કે અહીંયા જે b - c b - c ગણ b શું થાય તો કે ગણ b જે છે આ પ્રમાણે છે કે 2 4 6 8 માઇનસ સી સી બરાબર શું છે તો 3 4 5 6 આપણે તફાવત ગણ ગણી ગયા ફરીથી યાદ કરીએ તફાવત ગણ કે એ અને બી નો તફાવત ગણ કોને કહેવાય તો કે એ માં હોય અને બી માં ન હોય એવા ઘટકોથી બનતા ગણ ને એ અને બી નો તફાવત ગણ કહેવાય અને એને એ માઇનસ બી વડે દર્શાવાય તો અહીંયા શું છે તો કે બી માઇનસ સી બી માઇનસ સી નો અર્થ એવો થયો કે બી માં હોય અને સી માં ન હોય એવા ઘટકોથી બનતો ગણ તો લખીએ અહીંયા આપણે કે માટે b - c બરાબર b માં હોય અને c માં ન હોય એવા ઘટક હોય છે 2 આ b માં છે c માં છે કે નહીં તો કે નથી તો અહીંયા આવશે 4 b માં છે પણ c માં પણ છે એટલે અહીંયા આવશે નહીં પછી 6 6 જે છે એ b માં છે c માં પણ છે તો અહીંયા આવશે નહીં અને છેલ્લે 8 8 છે એ b માં છે પણ c માં નથી એટલે અહીંયા આવશે તો b - c બરાબર શું મળ્યું આપણને 2 અને 8 હવે આપણો પ્રશ્ન એમ હતો કે b - c નો ડેશ b - c નો ડેશ આપણે b - c મળી ગયો કે b - c શું છે તો કે 2 અને 8 b - c નો ડેશ એટલે શું તો કે 2 અને 8 સિવાયના u માં ક્યાં ઘટકો છે તો કે u માં તો 1 થી લઈને 9 ઘટકો છે એમાં 2 અને 8 સિવાયના 2 અને 8 સિવાયના બાકીના બધા લખી નાખીએ તો બાકીના બધા એટલે કોણ તો કે 1 3 4 5 6 7 અને 9 કે 2 અને 8 સિવાયના ઘટકો કયા કયા છે 1 3 4 5 6 7 અને 9 તો આ જવાબ છે એનો કે b - c નો ડેશ તો આ જે છે એ સ્વાધ્યાય 1.5 નો પહેલો દાખલો જે છે આ પ્રમાણે દાખલા નંબર 3 અને પૂરક ગણ મેળવવાના છે પણ એની અંદર સાર્વત્રિક ગણ તરીકે પ્રાકૃતિક સંખ્યાનો ગણ લીધો છે એટલે આપણે જે છે આગળના લેક્ચરની અંદર એની વાત કરશું ઉદાહરણ નંબર 20 અને 21 જે છે હોમવર્કમાં કરવાના ઉદાહરણ 20 અને 21 તો આજના લેક્ચરમાં આપણે આપણો ગણના દાખલા વિશે જોયા આગળના દાખલા વિશે દાખલા નંબર 3 અને એના પછી દમર ગણના નિયમ ચકાસવાવાળા દાખલા એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું અહીંયા આજે અહીંયા સુધી રાખીશું ધન્યવાદ